નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો ભણવાની મજા આવી છે બધાને? ઓકે, તો ભણવાની મજા આવતી હોય તો તમે લોકો ભણવા માટે તૈયાર થઈ ગયા હશો ને, એટલે કે વિડીયો જોવા માટે તૈયાર થઈ ગયા, એમાંથી જોઈને લખવા માટે. સરસ. તો આજે આપણે શું ભણીશું? હિન્દી, બરાબર? કેમકે તમને હિન્દી દેખાય જ છે અંદર. તો હિન્દીની અંદર આપણે શું ચાલે છે? પાઠ ચાલે છે. તમે હોમવર્ક બધાએ કર્યું હશે કે નથી કર્યું? કરો છો હોમવર્ક બધાએ રોજાઈ માટે કે નથી કરતા? કરો છો? એ તો શનિવારે ખબર હોય ને, બતાવવા આવતા હોય. તો આપણે શું ચાલે છે? કાવ્ય ચાલે છે ઝૂલાનું, બરાબર? કે મામુ છે ઝૂલા બના દે, મેં ઝૂલે મેં બેઠ કર આસમાન કી શેર કરના ચાહતા હું, ઓર કિસકો છૂના ચાહતા હું, આસમાન કો છૂના ચાહતા હું, નીચે ઝૂલે કે સાથ કોણ ઝૂલ રહા હૈ, ધરતી મુજે લગતા હૈ કે ધરતી ભી ઝૂલતી હૈ, ઓર ડાળીમાં ઝૂલા બાંધો છે ઇસકો તો પાન ઓર ડાળિયા ભી ઉસકે સાથ ઝૂલતી હે. આવું એક બાળકનું સ્વપ્ન છે, બરાબર? તે આપણે ચાલે છે. તો ખોલશું એ પેજ નંબર. તો પેજ નંબર 58 ઉપર, બરાબર? પતા કીજે ઓર લિખે લોગ ઝૂલા કબ ઓર કિસ મોસમ મેં ઝૂલતે હે. વરસાદ આવતો હોય ત્યારે હિંચકા ખવાય નહીં. ક્યારે ખાવાના હોય તમારે ઝૂલા? તો કે ઉનાળાની ઋતુ હોય ત્યારે, અતિશય ગરમી થતી હોય ત્યારે, તડકો ન હોય, ઓછો તાપ થાય ત્યારે આપણે ઝૂલા એટલે કે હિંચકા ખાઈએ છીએ, બરાબર? તો અને વરસાદ આવતો હોય તો થોડું, અને બહુ ઠંડી હોય ત્યારે આપણે નથી ઝૂલતા, બરાબર? તો તારીખ આપણે અહીં લખી લઈશું. આજે કઈ તારીખ છે? 4/2/22, બરાબર? હવે આપણે પતા કીજે ઓર લિખે લોગ ઝૂલા કબ ઓર કિસ મોસમ મેં ઝૂલતે હે, એટલે કે તમે તપાસ કરો અને લખો, લોકો હિંચકા ક્યારે અને કઈ મોસમમાં, એટલે કે કઈ ઋતુમાં હિંચકે છે, ઝૂલે છે, બરાબર? કઈ ઋતુમાં ઝૂલે છે બધાય? તો આપણે લખશું, સબ લોગ ગરમી કે દિન ઝૂલા ઝૂલતે હે. આપણે પહેલાં જ કીધું કે ઉનાળામાં અતિશય ગરમી હોય તો ગરમીની ઋતુમાં સબ લોગ ગરમી કે ગરમી કે દિન એટલે દિવસોમાં ઝૂલા ઝૂલતે હે, ઝૂલા ઝૂલતે હે, ક્યોકિ ગરમી કે મોસમ મેં, ક્યોકિ ગરમી કે મોસમ મેં બગીચે મેં લોગ જાતે હે, બગીચે મેં જાતે હે, વહાં સબ જગહ ઝૂલા દેખતે હે, વહાં સબ જગહ ઝૂલા દેખતે હે, તબ હમ ઝૂલા ઝૂલના
तब हम झूला झूलना बहुत पसंद करते हैं। बहुत पसंद करते हैं। जो हम इन गुजराती साथ जो है कि सब लोग गर्मी के दिन झूला झूलते हैं। सब बधा लोग गर्मी न्या दिवसों में हिचका हिचके छे अथवा झूला झूले छे, क्योंकि केम के गर्मी के मौसम में गर्मी नी ऋतु में बगीचे में लोग जाते हैं। बगीचा में लोग जाए छे, बगीचा में शू काम जाए छे तो के ठंडी हवा खावा जाए छे गर्मी थी छुटकारो मेळवा माटे। वहाँ सब जगह झूला देखते हैं, ત્યાં બધાએ ઝૂલામાં બધા બેઠા હોય જોતા હોય તો આપણને ઈચ્છા થાય બેસવાની, બરાબર ને? તો વાં સબ લોગ ઝૂલા દેખતે હૈ તબ હમ ઝૂલા ઝૂલના બહુ પસંદ કરતે હૈ, ત્યારે આપણે હિચકો ખાવાનું બહુ જ પસંદ કરીએ છીએ। ત્યાર પછી આપણે દેખે હોય ઝૂલે કા ચિત્ર બના કર ઉસમે રંગ ભરીએ। જો તમે કોઈ હિસકાનું ચિત્ર જોયું હોય તો તેમાં દોરી અને કલર પૂરવાનો છે, બરાબર? હિસકાનું ચિત્ર છે એ હું તમને બતાવીશ, તમારે એવું ચિત્ર દોરવાનું છે, એ હોમવર્કમાં છે, ઓકે? તો એ ચિત્ર આપણે જોશું। આ ઝૂલાનું ચિત્ર છે, આવું જ ચિત્ર છે તમારે દોરવાનું છે। જોઈ લેજો કેવી રીતે ચિત્ર છે। પહેલાં એક આવી રીતે કરી દેવાની લાઈન, બે ઊભી લાઈન કરવાની, એટલે આ થઈ ગયા બંને બાજુના। આ શું છે? એક બાજુની સાંકળ, આ બીજી બાજુની સાંકળ છે, આ પાટિયું છે એનું, બરાબર, બેસવા માટેનું। અને અહીંયા બાજુમાં બંને બાજુ પકડવાની સાંકળ હોય ને તે છે, બરાબર? તો આ ઝૂલાનું ચિત્ર છે, તો દરેકે આવી રીતે વ્યવસ્થિત ઝૂલાનું ચિત્ર અથવા તો તમને કોઈ બીજે ક્યાંય ગમતું હોય તો એમાંથી પણ તમે ચિત્ર દોરી શકો છો। તમારે ઝૂલાનું ચિત્ર દોરી અને અંદર સરસ મજાના કલર પૂરવાના છે। મેં તો આવી રીતે કર્યું છે, તમારા લોકોએ જેવું કરવું એવું ઝૂલો લાગવો જોઈએ ટૂંકમાં, બરાબર? તો ઝૂલાનું ચિત્ર બનાવી અને તેમાં શું કરવાનું છે, કલર પૂરવાના છે। સમજાઈ ગયું બધાને? ત્યાર પછી પેજ નંબર 59, પ્રશ્ન નંબર 10, પ કે સામને દી ગઈ શબ્દ કોષ કો પ કે સાથ જોડ કર શબ્દ બનાવીએ ઓર નીચે શબ્દ લખીએ। હવે આવું તમારે કેમાં આવે છે? પહેલા ધોરણમાં આવે છે, બીજા ધોરણમાં આવે છે, દરેક ધોરણની અંદર આવે, સૌ સેલું કે પ છે પહેલાં લગાવવાનું, અહીંયા પ પહેલાં જોવાનું, અહીંથી કે પ તંગ, પછી પ ક ડ, પક્ષી, પગડી, પટરી, પઢના, પતલા, પવન, પથર, પરીક્ષા। સાવ સેલું પેપરમાં આવે તો એમને આવડી જાય કે ન આવડી જાય? ચાલો ફરી એકવાર, આ પ પતંગ, પકડ, પક્ષી, પેલા પ બોલવાનો, પગડી, પટરી, પઢના, પતલા, પવન, પથ્થર અને પરીક્ષા। જે શબ્દ આપણે બોલ્યા તે શું કરવાનું છે, નીચે લખવાના છે, લાઈનમાં લખતા જઈશું। પહેલેથી શું લખશું? પેલા પતંગ, હવે બીજો શબ્દ છે પકડ, ત્રીજો શબ્દ છે પક્ષી, ચોથો શબ્દ છે પગડી, પગડી,
પછી પગડી, પછી પટરી, પટરી. પછી છઠ્ઠો શબ્દ પઢના, પ ઢ ના, પતલા. પવન, પથર, અને પરીક્ષા. એકવાર વાંચી લઈશું. પતંગ, પકડ, પક્ષી, પગડી, પટરી, પઢના, પતલા, પવન, પથર, પરીક્ષા. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, એમાં પણ એમ જ છે. ક કે સામને દિયે ગયે શબ્દાંશ કો, ક કે સાથ જોડ કર, શબ્દ બનાવીએ ઓર નીચે શબ્દ લીખીએ. એટલે કે કની સામે આપેલા શબ્દ કોષમાંથી કની સાથે જોડીને શબ્દ બનાવો અને નીચે શબ્દ લખો. જેમ આ કર્યા એમ જ આ છે. બરાબર. તો આમાં પહેલાં પ કર્યું, અહીંયા શું કરવાનો છે? ક. તો એ પહેલાં ક મ લ, ક લ મ, ક ર મ, કમર. બંને ઉલટાવેલા શબ્દ જુઓ. કનેર, કચા, કક્ષા, કદમ, કછુઆ, કડાહી, કથની, કરની. હજી એકવાર વાંચી લઈશું. કમલ, કલમ, બંને ઉલટો. પછી કરમ, અહીંયા ઉલટાયું, કમર, કનેર, કચા, કક્ષા, કદમ, કછુઆ, કડાહી, કથની અને કરની. બરાબર. કમલ એટલે કમળ, કલમ એટલે પેન, કરમ એટલે કર્મ, અને કમર એટલે કમર આપણે છે, કચ્ચા એટલે કાચું, કનેર એટલે કરેણ, કક્ષા એટલે ધોરણ, કદમ એટલે પગલાં, કછુઆ એટલે કાચબો, કડાહી એટલે કડાઈ, કથની એટલે કહાની, અને કરણી એટલે કરહણી. બરાબર. હવે નીચે આપણે એના શબ્દ લખવાના છે. ઉપરથી જોઈને લખશું પહેલાં. ક મ લ, ક મ લ. પછી હવે કલમ, કમળ એટલે કળ કમળ, અને ક લ મ એટલે પેન, કલમ. પછી કરમ, કરમ. ત્યાર પછી કમર, કમર. પછી કનેર, કનેર. પછી કચ્ચા, પછી કક્ષા, પછી કદમ, પછી કછુઆ, પછી
चिकोडाही, कोडाही, कोथोनी, कोथोनी, अने को रो नी, कमल, कलम, करम, कमर, कनीर, कच्चा, कक्षा, कदम, कछुआ, कदाही, कथनी, अने करनी। बराबर, तो अहीं सुधी आपनो पाठ छे ए शुं थाय छे, पूरो थाय छे। शुं थाय छे? અહીંયા આપણું કાવ્ય છે એ પૂરું થાય છે, બરાબર? તો એમાં કાંઈ એવું કાંઈ છે નહીં, દરેક વસ્તુ આવડે એવી સહેલી જ છે, બરાબર ને? તો આજે લખાવેલું છે એટલું હોમવર્ક કરવાનું, એટલે આવડી જાય આપણને, બરાબર? કે ભાઈ ઝૂલાનું કાવ્ય સાવ સહેલું છે, એમાં આપણે આજે શું કર્યું, પહેલાં શબ્દ લખ્યા, પછી એક હિસકાનું ચિત્ર તમારે દોરવાનું, એ હોમવર્કમાં છે, અને આગળનું શું કર્યું ખાલી આપણે, કે પતા કીજે ઓર લિખી કે લોગ ઝૂલા કબ ઓર કિસ મોસમ મેં ઝૂલતે હૈ, એટલું જ કર્યું, બરાબર ને? સાવ થોડું એવું જ કર્યું છે. તો આજે લખાવેલું બધું લખવાનું અને એક શૂઝ દોરવાનું છે, ઝૂલો દોરવાનો છે, બરાબર? તો પાઠ બધાને, કાવ્ય બધાને સમજાઈ ગયું હશે. હવે આપણે શું કરશું, ત્યાર પછીનો પાઠ આવે છે ચતુર ચૂહા. ચૂહા એટલે શું કહેવાય? ઉંદર. ઉંદર છે તમારા પાઠની અંદર, એવું આવે છે. પહેલાં હું ખાલી કહી દઉં છું, સમજવાનો આવતીકાલે છે તમારે, કે ભાઈ ચતુર ચૂહા એટલે કે ચતુર ઉંદર છે, નાનું પ્રાણી છે, તો એ કેવું ચતુર છે. પહેલાં એ એક જગ્યાએ જઈને કાપડ જોવે છે, કોઈ કાપડ જોવે છે, તો એ કાપડને કેસ લઈ લે છે કાપડ, અને પછી જાય છે. પહેલાં કાપડ હોય ને એને શું કરવાનું છે, એક ટોપી બનાવી છે. ઉંદરને શું કરવું છે, એક ટોપી બનાવે છે. રસ્તામાં એને કાપડનો ટુકડો મળે છે, એટલે કે હું એની સરસ મજાની ટોપી બનાવીશ. એટલે કાપડનો ટુકડો લઈને, કાપડનો ટુકડો લઈને ક્યાં જવું પડે ટોપી બનાવવી હોય તો? આપણે દરજી પાસે, બરાબર? દરજી પાસે જવું પડે, એટલે દરજી પાસે જાય છે, અને દરજીને કહે છે, દર્દી દરજી મુજે એક ટોપી સિલા દે, સિલ દે. કે તો દરજી કે હું કંઈ થોડી એવો નવરો છું કે તને ટોપી બનાવી દઉં, એ કે મારી પાસે ટાઈમ નથી. ચૂહાએ એટલે કે ઉંદરે શું કીધું, નહીં બનાવી દે કાંઈ વાંધો નહીં, કે ન બનાવી દે તો કાંઈ વાંધો નહીં. એણે શું કીધું, ધમકી આપી, કચેરી મેં જાઉંગા સિપાહી કો બોલાવુંગા, કચેરીમાં જઈશ અને સિપાહીને બોલાવીશ, તુજે ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા, તને ખૂબ માર ખવડાવીશ અને હું ખેલ જોઈશ. આવી રીતે એને ધમકી આપે છે. એટલે એણે ઉંદરે શું ધમકી આપી, કચેરી મેં જાઉંગા, એ કે હું રાજાની પાસે કચેરીમાં જઈશ, કચેરી મેં જાઉંગા સિપાહી કો બોલાવુંગા, અને સિપાહીને બોલાવીશ ત્યાંથી, તુજે ખૂબ પીટવાઉંગા, તને કે ખૂબ મારશે, હું ફરિયાદ કરીશ ને મને ટોપી નો સીવી દીધી તો તને મારશે, મેં તમાશા દેખુંગા, હું ખેલ જોઈશ, તને મારશે ને હું જોઈશ. તો દરજી બિચારો તો બી ગયો કે સાચન કચેરીમાં જશે, રાજાના માણસો આવશે, મને પકડી જશે, મારશે. એટલે દરજીએ શું કર્યું, ટોપી સીવી દીધી. ટોપી સીવી દીધી પછી, ટોપી સીવાઈ જાય પછી એમને થોડી સારી લાગે, પછી બુનાઈ કરવાવાળા એટલે જે દોરાથી કંઈ ભરત ગૂંથણ કરતા હોય, કઢાઈ દોરા કરતા હોય, એની પાસે ગયો કે મને આમાં એક ફૂલ બનાવી દો કે સરસ કઢાઈ કરાવી દે. તો એણે ના પાડી, એ કે હું કાંઈ નવરો હોય તે તમને કરી દઉં. એટલે એણે શું કીધું પાછી એ જ ધમકી, કશે રીમેશ હાઉંગા સિપાહી કો બોલાવુંગા,
तुझे खूब पिटवाऊंगा और तमाशा देखूंगा। ये क्या हूँ कचेरी में जाइस अने पछी के त्या जाइने सिपाही ने कहीश अने पछी के तन मारस हूँ खेल जोईश। तो आवी रीते छे ई उंदर छे ई बधाई पासे जाय छे, पहला दर्जी पासे जाय छे, पछी कपड़ा वालो होय एनी पासे जाय छे, टोपी करवा माटे ई जाय छे। तो आवो पाठ तमारे आवे छे करवानो बराबर, के ઉંદર છે ઈ કિસકે પાસે જાત ચતુર શું હા, એટલે કે નાનકડો ઉંદર છે તો કેવો ચતુર છે, કોઈ પણ માણસ પાસેથી આપણે કેવી રીતે કામ લેવું, ઘણે ધમકી આપીને કરતા હોય, નાના બાળકો હોય તો એને તમે લોકો પટાવીને કામ કરાવતા હોય કે ભાઈ લેસન ન કરતા હોય નાના તમારાથી, તમને આવડા મોટા હોય તો તમને કદાચ એવું કહેવામાં આવે કે આ વસ્તુ લઈ દઈશ તો લેસન કરી દઉં, સાવ નાના બાળકો હોય તો એ લોકોને એમ ચોકલેટ આપીશ કે આઈસ્ક્રીમ ખવડાવી દઈશ, તું આટલું કરી લે તો પછી તને આમ કરી દઈશ, અત્યારે તમારે શું હોય આમ કરીને પછી મોબાઈલમાં ગેમ રમવા દઈશ તો કરીશ, એટલે આવી આવી લાલચ કરીને, એટલે કે ચતુર ઉંદર છે તે રાજા પાસે લઈ જવાની ધમકી આપી અને પોતાનું કામ કરાવે છે બરાબર। તો આગળ આપણે વધારે પાઠ છે એ કાલે સમજશું બરાબર ને, કે પુસ્તકમાંથી આપણે કાલે સમજશું, તમારી પાસે પુસ્તક છે નહીં એટલે કાલે આપણે છે એ વ્યવસ્થિત સમજી લેશું પાઠ। આજે તો ખાલી તમને ભાવાર્થ કીધો કે પાઠની અંદર શું આવે છે, તો આપણે તૈયારી કરી હોય ખબર હોય, કાલે ટીચર સમજાવવાને છો આપણે અગાઉથી ખબર હોય કે હવે પછી આમ આવશે, હવે ટીચર આમ કહેશે બરાબર, એટલે અગાઉની તૈયારી આગળથી પરીક્ષા હોય કાલે ને આજે કેમ પેપરની તૈયારી બધી કરી લીધી હોય એ રીતે અગાઉ આપણે તૈયારી કરી લેવાની। ઓકે, આજે અહીંયા સુધી જ રાખીશું, આવતીકાલે ફરી મળીશું। અને હોમવર્ક તો તમને પહેલાં જ કીધું છે કે કયું હોમવર્ક તમારે કરવાનું છે, જેટલું આજે લખાયું એ પાઠ આપણે સ્વાધ્યાય પોથી એટલે કે લીથાની અંદર જે કાંઈ લખ્યું છે તે જ તમારે હોમવર્ક કરવાનું છે। હોમવર્ક શેમાં કરશો બધાય? નોટબુકમાં। પછી એમ કહેતા ને કે ખબર નહોતી ક્યાં કરું તું, નોટબુકની અંદર હોમવર્ક કરવાનું છે। ઓકે, થેન્ક યુ।